ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે WhatsApp ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો આજે લાલપુર પંથકના નાંદુરી ગામ નજીક આવેલી નદીમાં એક કાર તણાઈ ગઈ હતી સ્થાનિકો કારમાં સવાર ત્રણ લોકોને બચાવવા પ્રયાસ કર્યો હતો જે પૈકી એક મહિલાને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે એક યુવાનનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો જ્યારે એક મહિલા હજી પણ લાપતા હોવાના પ્રાથમિક અહેવાલ છે આ ઉપરાંત આજે બપોરે વિજરખી ડેમમાં પણ એક કાર ખાબકી હતી જેમાં બે કાર સવાર લોકો સમયસૂચકતા વાપરી હેમખેમ બહાર નીકળી ગયા હોવાના અહેવાલ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો કુલ ત્યાંશી જિલ્લાના અઠ્યાવીસ હજાર પરિવારોનો સર્વે કરી કોરોના સંક્રમણ અંગે રિસર્ચ કરવામાં આવ્યું હતું જે મુજબ કોરોના પ્રભાવિત જિલ્લાઓમાં માત્ર ઝીરો પોઈન્ટ તોંતેર ટકા જ વસ્તીમાં કોરોનાનું સંક્રમણ છે આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સમાં અગત્યની જાણકારી આપી હતી તેમણે દાવો કર્યો છે કે ભારતમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી લોકડાઉનને કારણે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે દેશની એક ટકાથી પણ ઓછી વસ્તી કોરોનાગ્રસ્ત છે ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ એક લાખ એકતાલીસ હજાર એકસો ઓગણત્રીસ દર્દી રોગમુક્ત થયા છે દેશમાં કોરોનાનો રિકવરી રેટ ઓગણપચાસ પોઈન્ટ એકવીસ ટકાએ પહોંચી ગયો છે જામનગરની જીજી હોસ્પિટલમાં જિલ્લાના કોરોનાના ચોસઠ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા આ પૈકી ત્રણ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ સિત્તેર કેસ થઈ ગયા છે લાલપુરના પંચાવન વર્ષીય મહિલા તથા સત્તા પરના છવ્વીસ વર્ષીય પુરુષને કોરોના હોવાનું નિદાન થયું છે આ ઉપરાંત અમદાવાદ ફરજ બજાવી પરત ફરેલા જીજી હોસ્પિટલના વધુ એક ડૉક્ટર કોરોનાગ્રસ્ત થયા છે આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી કમિટીના ચેરમેન સુભાષ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં વિવિધ વિકાસ કાર્યો માટે કુલ ઓગણપચાસ છેતાલીસ કરોડનો ખર્ચ મંજૂર થયો હતો જે અંતર્ગત રેલવે ઓવરબ્રિજ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સત્યાવીસ કરોડ ત્યાંસી લાખનો ખર્ચ મંજૂર થયો છે લાલપુર રોડ પર ઘાંચી કોલોની પાસે આવાસ યોજના અંતર્ગત છ કરોડ ચોપન લાખ ફાળવાયા છે ભીના અને સૂકા કચરાના એકત્રીકરણ માટે ડસ્ટબીન ખરીદવા રૂપિયા એક કરોડનો ખર્ચ કરવામાં આવશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એકત્રીસ લાખ ઇટોથેર હજારના ખર્ચે સિન્થેટિક બેડમિન્ટન કોર્ટ બનાવવામાં આવશે રતનબાઈની મસ્જિદ પાસે સિટી ડિસ્પેન્સરીવાળી જગ્યામાં પબ્લિક હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે એ જે લાલ ટ્રસ્ટ દ્વારા હેલ્થ સેન્ટરની ઇમારત બનાવી આપવામાં આવશે જેનું નામ કેદારલાલ સિટી ડિસ્પેન્સરી રાખવામાં આવશે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઘણા સમયથી ઝૂંપડપટ્ટી આવેલી હતી આજે જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી હટાવવામાં આવ્યા હતા એસ્ટેટ અધિકારીઓ રાજભા ચાવડા સુનિલ ભાનુસાણી સહિતના સ્ટાફ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી